રાવણનો અંત જોવો સૌ કોઈને ગમે છે, પરંતુ પોતાની અંદર રહેલા રાવણને કોઈને મારવો કેમ ગમતો નથી? આ સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે, બીજા કોઈને પૂછવાનો નથી. આ અદ્ભુત સવાલનો જવાબ આપવાનો આપણે આજના વિડીયોમાં પ્રયત્ન કરવાના છીએ. નમસ્કાર મિત્રો, હું છું કૃણાલ અને તમારું સ્વાગત છે અદ્ભુત રહેતા અનંતમાં. જ્યારે વિજયાદશમી આવે, જ્યારે દશેરા આવે, ત્યારે આપણને રાવણ દહન યાદ આવી જાય, તે આપણે જોવા જઈએ, હસતા આવી જઈએ પાછા, જાણે એક ઉત્સવ કરવા ગયા હોય તે રીતે. પરંતુ તે ઘટનાને કરીવાર આપણે સમજવાનો પ્રયત્ન નથી કરતા. શું તે ઘટના તમારા પ્રત્યુત્તર આવનારા વર્ષમાં કાંઈ પરિવર્તન લાવે છે? શું થાય છે? કેમ કે આપણને તો શું છે ભાઈ, દશેરા આવી, કોઈ પણ તહેવાર આવ્યો, સ્ટેટસ મૂકી દીધું, રામનું અદ્ભુત રીતે અસત્ય ઉપર સત્યનો વિજય, દશેરાનું મહત્વ દેખાડી દીધું, હપે હેપી દશેરા લખીને બધાને મેસેજ ફોરવર્ડ કરી દીધા, બસ દશેરા પૂરી થઈ ગઈ. પરંતુ મૂળ તત્વ આપણે ચૂકી જઈએ છીએ ઘણી જગ્યાએથી. પછી તે વાત હોય છે તહેવારની, પછી વાત હોય છે તે અમુક ઘટનાઓની, અને ત્યારે આ સવાલ પૂછવો સમય અનુસાર જરૂરી છે. કેમ કે જો સમય અનુસાર આ જવાબ ન પૂછીએ તો સવાલ ન મળે. કેમ જવાબ ન પૂછે તો સવાલ ન મળે? જરૂરી છે. કેમ કે સવાલ પૂછવા માટે ઘણીવાર જવાબ જરૂરી નથી હોતો, ઘણીવાર જવાબ જાણવા માટે સવાલ પૂછવો જરૂરી હોય છે. તેમ આજનો આ સવાલ છે કે અંત તમને ગમે છે જોવો, પછી નામ હોય રાવણ, નામ હોય દશાનંદ, કે પછી નામ હોય કંસ, પણ તે રહેલું તત્વ તમારી અંદર જે છે તેનો અંત કેમ કોઈને જોવો ગમતો નથી? આ સંપૂર્ણ ઘટના એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ, જેથી તમને સરસ રીતે સમજાઈ જાય. એક પિતા તેના બાળકને દશેરાના દિવસે 30 રૂપિયા આપે છે અને કહે છે કે જા 30 રૂપિયાની તું ચોળાફળી લઈ આવ, જેથી આપણે સરસ રીતે તેને ગ્રહણ કરીએ. બાળક જાય છે નમકીનની દુકાને, પરંતુ તે 30 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયાની ચોળાફળી લાવે છે અને 10 રૂપિયાની જલેબી લાવે છે. ઘરે પાછો આવે છે, પિતાને કહે છે કે લ્યો. તો પિતા પૂછે છે કે મેં તને 30 રૂપિયા આપેલા, તારે ચોળાફળી લાવવાની હતી, પણ તું 20 રૂપિયાની ચોળાફળી લાવ્યો અને 10 રૂપિયાની તું જલેબી લાવ્યો, આવું તે શું કામ કર્યું? અને તેમાં તેને પિતા તેને દંડ પણ આપે છે, ગુસ્સો પણ કરે છે અને તેને થોડુંક અંશે કંઈક મારે પણ છે. છોકરો રોવે છે, રોતા રોતા ઘરની બહાર વહ્યો જાય છે. થોડીક વાર બાદ પિતા બહાર જાય છે બજારમાં જવા માટે અને તેની ગાડી ઉપર કૂતરું બેસવું હોય છે. અને તે કૂતરાને એકવાર પાણો મારે છે, કૂતરું જતું નથી, અને પછી જોરદારની લાકડી મારે છે, કૂતરું અવાજ કરતું કરતું જાય છે. આ બે ઘટના યાદ રાખજો. સંપૂર્ણ ઘટનાને લિંક હું તમને ક્યાં કરવા જઈ રહ્યો છું તે તમારે સમજવી જરૂરી છે. પ્રથમ ઘટના 20 રૂપિયાની ચોળાફળી, 10 રૂપિયાની જલેબી, ત્યારબાદ કૂતરાને મારવાની ઘટના. આમ ઘટના કરતા 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 સંપૂર્ણ તે બજારમાં જશે તેના પિતા, ત્યાં કોક સાથે ઉગ્રવાદ રીતે વાત થાય છે. સંપૂર્ણ ઘટનાનો ક્રમ તમે સમજો. અને ત્યારબાદ સાંજે તે રાવણ દહન માટે યોગ્ય જગ્યાએ પહોંચે છે. યોગ્ય જગ્યાએ પહોંચે છે ત્યારે ઘટના અદ્ભુત ઘટિત થાય છે. તમે જોજો, જ્યારે તે પહોંચે છે, રાવણ દહનની ઘટના ઘટિત થાય છે, અને અચાનક તે આગમાંથી એક અવાજ જોરદારનો આવે છે, અને તે અવાજ હરેક મનુષ્ય તત્વને, હરેક વિડીયો જોયેલા માણસને, તેમજ તમારા સગા સંબંધીઓને પણ જો તમારે સંભળાવવો હોય તો વિડીયો અવશ્ય શેર કરવો જરૂરી છે. તે શું હતો અવાજ? તેને ત્યાં આગમાં સંભળાવો, અને તે હવે હું તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું. શાંત ચિત્તે આ અદ્ભુત ઘટનાક્રમને તમે સમજી લો. પ્રથમવાર રિપીટ કરું છું, ચોળાફળી, ત્યાંથી ગાડી, ગાડીમાંથી ઉગ્રવાદ, ઉગ્રવાદમાંથી દહનની ઘટના, અને ત્યાં નીકળેલો અંતિમ અવાજ. મેં તો એક વાર કર્યું હરણ સીતાનું, મેં તો કર્યું એક વાર હરણ સીતાનું, છતાં રાખી માન સન્માન સાથે. મેં તો કર્યું સીતાનું હરણ એક વાર, છતાં રાખી માન સન્માન સાથે. તમે રહેલા લોકો શું કરો છો સ્ત્રી તત્વ સાથે, શું કરો છો સ્ત્રી તત્વ સાથે, છતાંય રાવણ હું ખરાબ, તમે માનવી મને.